Assalamualaikum warahmatullahi wabarakatuh. Good morning, standard student. Then, today we are going to discuss about unit number 5. In the last video, we discussed about wonderful creation. And I also gave to write down some questions, two short notes, and essay. The problems of working mother. એ નિબંધ લખવા મેં તમને આપ્યો હતો. નિબંધના ચોપડામાં જેટલા નિબંધ લખવા આપેલા છે એ યાદ રાખીને જ્યારે આપણે ભેગા મળીશું ત્યારે નિબંધના ચોપડા ચેક કરીશું. એટલે નિબંધ જેટલા આવ્યા છે એ લખાવા જોઈએ. જે દિવસે આવ્યો એ દિવસની તારીખ તમારે માહિતી પડવાની છે, બરાબર? યાદ રાખવાની છે. અને બીજો જે ચોપડો બનાવેલો છે એ ચોપડામાં જે તે પાઠ પૂરો થાય એ પાઠના પ્રશ્નોના જવાબ ચોપડીમાં આપેલા છે. ચોપડીમાંથી પ્રશ્નોના જવાબ એની જે શોર્ટ નોટ એટલે કે ટૂંક નોંધો જે છે તે બંને અને નિયરેસ્ટ મીનિંગ વાળા જે વર્ડ્સ વોકેબ્યુલરી જે છે તે ખરા ખોટા વિધાનો છે તે અને ખાલી જગ્યા છે અંદર આપેલા શબ્દ અને ત્રણ શબ્દ આપેલા છે વર્ડ ગ્રુપ એનો ઉપયોગ કરીને વાક્ય બનાવવા. એટલે તમારે દરેક પાઠ પૂરો થાય એટલે દરેક પાઠમાં ખરા ખોટા વિધાનો નિયરેસ્ટ મીનિંગવાળા શબ્દો શોર્ટ નોટ પ્રશ્નોના જવાબ અને ખાલી જગ્યા જે પાઠની જે છે એ અંદર આપેલી છે એ અંદર લખવાની છે ફકરામાં જે પરીક્ષામાં 3 માર્ક્સ પૂછાય છે. પછી જે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે એ પણ 2 માર્ક્સના પૂછાય. 2 વાક્ય 3 શબ્દ 3-4 શબ્દ આપ્યા હોય એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. એટલે આ તમારે તમારા ચોપડામાં અંગ્રેજીના આ 5મો પાઠ આપણે આવી રહેલા છે એટલે ત્યાં સુધીનું લખાણ લખેલું જોઈએ. જ્યારે પણ ભેગા થઈશું ત્યારે એ ચેક કરવાનું છે અને એમાંથી માર્ક્સનું પણ તમારા 10માના માર્ક્સ મોકલવાના હોય છે એટલે એમાંથી આ યુનિટ ટેસ્ટમાંથી બધા ભેગા કરીને મોકલવાના છે અને નિબંધના ચોપડામાંથી નિબંધ લખવાનું ભૂલતા નહીં. આજે આપણે પ્લેઇંગ વિથ ફાયર નામનો જે પાઠ છે યુનિટ નંબર 5 જે છે એની ચર્ચા કરવાની છે. જેમાં સમગ્ર પાઠમાં ચર્ચાનો વિષય એ છે કે આપણે જે ફટાકડા ફાયર ક્રેકર્સ જેને કહેવાય એના અનુસંધાનમાં ચર્ચા કરવાની છે. ક્યાંથી બને છે, કેવી રીતે બને છે, એની અંદર કયું મટીરિયલ વપરાય છે, વધારે પડતાનો ઉપયોગ ક્યાં થાય છે, એનાથી શું બેનિફિટ્સ થાય છે, બેનિફિટ્સ એટલે કે ફાયદા અને એનાથી શું નુકસાન થાય છે એ અને પાઠ પૂરો થતાં પછી એક નિબંધના અનુસંધાનમાં આપીશ, એક કે 2 નિબંધ આપીશ. એટલે કાર તમે કહેશો બેન પાઠના અનુસંધાનમાં પરીક્ષામાં પૂછાય છે. નિબંધ એટલે જે તે પાઠ જે તે વિષયમાં હોય એ પાઠના અનુસંધાને નિબંધ આવે. બીજો વાતાવરણમાં અત્યારે કરંટમાં શું ચાલી રહ્યું છે દુનિયામાં એના અનુસંધાનમાં આવે. અહેવાલ છે, નિબંધ છે, ઇમેઇલ છે એટલે આપણે ચારે અને પ્રકૃતિ એટલે આપણે ચારે બાજુની તૈયારી રાખવી પડશે. એ જે પૂછે એવરી ટાઈમ બરાબર. હા તો આ પાઠમાં દિવાળીના સમયે લગ્ન પ્રસંગે ભરગોળો જ્યારે કાઢીએ છીએ ત્યારે વધારે પડતા જે ફટાકડા ઉપયોગ થાય છે એની ચર્ચા કરેલી છે અને એ કેવી રીતે બને છે એમાં કયું મટીરિયલ સાયન્ટિફિકલી વપરાય છે એની ચર્ચા કરવાની છે. તો હવે આપણે પાઠ ચાલુ કરીએ છીએ, બરાબર. યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર. પ્લે એટલે રમવું, ફાયર એટલે આગ, વિથ એટલે સાથે, આગ સાથે રમત પાઠનું નામ આપેલું છે, બરાબર. વન ઓફ અવર ફેવરાઇટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી. As it is known in the north, there is nothing to match the excitement.
let us go up in the night sky with a loud bang and a brilliant soar of colors. Many of us might wonder how these fireworks are made and what goes into them. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. So, Bharat Ma, in India, Deepavali अथवा तो दिवाली उत्तर भारत में जेने दिवाली कहेवाय छे भारत में जेने दीपावली कहेवाय छे ते त्यौहार बधानो फेवराइट वधु पड़तो मनगमतो त्यौहार छे रातना आकाश में उड़ता फटाकड़ाना अवाज अने तेजस्वी रंगोथी थती एक्साइटमेंट उत्तेजनाने बोले आवे एवुं कंई नथी आपणामांथी घणाने વિચાર આવતો હશે કે આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવતા હશે અને તેમાં શું ભરેલું હોય છે. ફટાકડાનું સાયન્સ જે કહે છે ફિઝિક્સ પદાર્થ વિજ્ઞાન અને કેમેસ્ટ્રી કે રસાયણ વિજ્ઞાન રસાયણશાસ્ત્ર જે છે તેમના અવાજ અને પ્રકાશ જેટલું જ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ના જેટલું જ રસપ્રદ છે. The science of fireworks is technically called pyrotechnics from the Greek word pyre meaning fire and technics meaning an art. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effects heat, smoke, light, gas and sound are present in it. શું કહે છે અહીંયા આગળ એનો અર્થ બતાવ્યો છે જે પાયરોટેકનિક શબ્દ છે એનો અર્થ બતાવ્યો છે. પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં પેરેગ્રાફ અને પેરેગ્રાફમાંથી આ પેરેગ્રાફમાંથી બે પ્રશ્ન પૂછાય છે. એક આ પ્રશ્ન કે એનો મિનિંગ શું થાય છે પાયરોટેકનિક એ શબ્દ કેવી રીતે આવ્યો એ બતાવ્યો છે અને બીજું જે છે હાઉસ હોલમાં ઘર વપરાશમાં જે મેચ છે નિવાસી વાપરીએ છે તે એક એનો પ્રશ્ન પૂછાય છે. બે પ્રશ્ન આ જ પેરેગ્રાફમાં તો કે વાંધો નથી આવતો તમારે પેરેગ્રાફ અંદર આપેલો હોય છે એની અંદરથી તમારે જવાબ શોધવાના હોય છે જેવી રીતે નોમમાં શોધતા અન્ય વિષય કરતાં બહુ સરળ છે લખવાનું. શું કહે છે કે ફટાકડા બનાવવાના વિજ્ઞાનને પાયરોટેકનિક્સ કહેવાય છે એટલે કે એક ગ્રીક શબ્દમાંથી તેનો ઉદ્ભવ થયો છે. એ પાયરોટેકનિક શબ્દ ક્યાંથી આવે એની વાત છે. પાયર એટલે કે અગ્નિ ફાયર અને ટેકનિક એટલે કે કલર આર્ટ. પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડા નહીં પરંતુ જેમાં તેના જેવા જ પદાર્થો પ્રિન્સિપલ્સ સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે તેવા સાધનોની વિશાળ શ્રેણીનો સમાવેશ ઇન્ક્લુડ કરેલો છે. આપણે રોજ વાપરીએ છીએ તે દ્વારશ્રીથી માંડીને અવકાશયાનમાં સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર સુધી ઘર વપરાશની દ્વારશ્રી એક વિશિષ્ટ પાયરોટેકનિક્સનું સાધન ગણાય છે કારણ કે તેમાં ગરમી ધુમાડો પ્રકાશ વાયુ અને અવાજ જેવા પાયરોટેકનિક્સના બધા જ ગુણો હોય છે. હીટ એટલે ગરમી, લાઇટ એટલે પ્રકાશ, સ્મોક એટલે ધુમાડો, ગેસ એટલે વાયુ, સાઉન્ડ એટલે અવાજ એ બધા જ પાયરોટેકનિક્સના બધા જ ગુણો એ દિવાસળીમાં હોય છે. સમ હિસ્ટોરિયન્સ સેઝ ધેટ
black powder, the basic material used in fiber, was invented in India. Sukranti written more than 2000 years ago has reference two weapons similar to guns and projectile weapons. However, the Chinese generally considered the pioneers of pyrotechnics. They are said to have developed black powder more than 1000 years ago. It took at least 2000 years for the knowledge to spread to the West, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. He considered it such a dangerous substance that he wrote it in a code language. શું કહે છે કે સમ હિસ્ટોરિયન કેટલાક ઇતિહાસકારોનું માનવું એમ છે કે ફટાકડામાં વપરાતો મૂળભૂત પદાર્થ બેઝિક જે છે મટીરિયલ એ શું છે બ્લેક પાવડર જેની શોધ ભારતમાં ઇન્વેન્ટ એટલે કે શોધ કરી શું ઇન્વેન્ટ શોધ કરી એની શોધ કોણે કરી શુક્ર 2000 વર્ષ પહેલા લખેલા શુક્રાંતિ નામના ગ્રંથમાં બંદૂક અને તોપ જેવા શસ્ત્રોનો ઉલ્લેખ છે તેમ છતાં સામાન્ય રીતે ચીનને પાયરોટેકનિક્સના સંશોધક માનવામાં આવે છે 1000 વર્ષ પહેલા તેમણે બ્લેક પાવડર બનાવ્યું હોવાનું કહેવાય છે કેટલા 1000 વર્ષ પછી શું કહે છે કે પશ્ચિમમાં આ જ્ઞાન ફેલાતા ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા અને 1242માં રોઝર બેકન નામના એક અંગ્રેજ મોંગ એટલે એક અંગ્રેજ મોંગ જે છે સાધુ જે છે કોણ શું નામે હું કહું રોઝર બેકન એમણે બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો જાહેર કર્યો તે આને ખૂબ જ ડેન્જરસ સબસ્ટ્રેટ એટલે કે જોખમકારક પદાર્થ માનતો હોવાથી તેણે તેના વિશે સાંકેતિક ભાષામાં લખ્યું શું કહે છે આમાં આ જે પેરેગ્રાફ છે એમાંથી ખરા ખોટા વિધાનો પૂછાય છે રોઝ મોમ જે છે ને એનું નામ છે રોઝર પેપર એનું રોઝર આગળ આવે છે અને પાછળ જે છે એ બીજું લઈ લે છે એટલે પરીક્ષામાં ખરા ખોટા વિધાનમાં એક આ પૂછાય છે પછી બીજું જે છે ચાઇનીઝ આર જનરલી કન્સિડર ચાઇનીઝની આગળ યુરોપિયન લખેલું આવે અથવા તો વેસ્ટર્ન પીપલ લખેલું આવે છે પણ આ પણ ખરા ખોટા વિધાનમાં પૂછાય છે બે ખરા ખોટા વિધાનો અને ત્રીજું પ્રશ્ન એક માર્ક્સનો એક વાક્યનો પૂછાય છે કે બેઝિક મટીરિયલમાં જે બનાવવામાં આવે છે પાયરોટેક્નિક્સ એમાં બેઝિક મટીરિયલમાં શું આવેલું છે તો બ્લેક પાવડર એક શબ્દનો એક વાક્યનો પ્રશ્નનો જવાબ પરીક્ષામાં પૂછાય છે ત્રણ ગયા અને આખો જનરલ પૂછાય છે કેવી રીતે બન્યા ત્રણ ચાર વાક્યનો તો એમાં રોઝર બેકન ચાઇનીઝ બ્લેક પાવડર ત્રણે ત્રણ આવી જાય છે એટલે આમાંથી ત્રણથી ચાર પ્રશ્ન પૂછાય છે ખરા ખોટા વિધાનો ખાસ યાદ રાખવાના ચાઇનીઝ પીપલ અને બીજું 1000 યર્સ એની અંદર 2000 અથવા તો 500 યર્સ એવું લખાયેલું આવે છે એટલે 1000 યાદ રાખીશું આપણે
કે એમણે કેટલા વર્ષ પહેલાં એને ડેવલપ કર્યો બ્લેક પાવડરને, એ પરીક્ષામાં પૂછાય છે, આગળ પૂછાઈ ગયેલી છે ખરા ખોટા વિખાની. અને એક વાક્યના જવાબ બંને ઉપર ચાલે, જો કે પેરેગ્રાફ અંદર આપેલો જ હોય છે, પણ આપણે સમજેલા હોય તો આપણા મગજમાં જલ્દીથી એનો વાતનો ખ્યાલ આવે છે, એટલે આપણે આ યાદ રાખીશું. બરાબર, પછી શું કહે છે કે ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓફ ગન પાવડર હેઝ રિમેન અનચેન્જ ફોર સેન્ચ્યુરીઝ. શું કહે છે કે બ્લેક પાવડર અથવા તો ગન પાવડર, ગન જે બનાવવાના પાવડર જે છે એનો બેઝિક મૂળભૂત નુસ્ખો જે છે એમાં અનચેન્જ ફ્રોમ સેન્ચ્યુરીઝ, સેન્ચ્યુરીઝ એટલે કે સદીઓથી કોઈ પણ પ્રકારનું એમાં પરિવર્તન આવેલું પોતાની રીતે સ્વતંત્ર ફરી શકે, જ્યાં કોઈ એને શિકાર ન કરી શકે, સેન્ચ્યુરી અભયારણ્ય જેને કહીએ છીએ તે. તો શું કહે છે કે બ્લેક પાવડર અથવા ગન પાવડર બનાવવાના મૂળભૂત નુસ્ખામાં સદીઓથી કોઈ પણ અનચેન્જ છે, એટલે કે કોઈ પણ પરિવર્તન આવેલું નથી, એ જ સિસ્ટમથી વર્ષોથી બની રહેલું છે. અને પછી શું કહે છે કે ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ સલ્ફર એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75:15:10 ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ એન્ડ no further improvements or alterations and need be made. Experts say that this might be the only chemical product still using the same age old proportion and manufacturing techniques. શું કહે છે કે તે એક મિશ્રણ છે. શું છે તે મિશ્રણ છે, સારું મિશ્રણ છે, જેમાં પોટેશિયમ નાઇટ્રેટ ચારકોલ કોલસો અને સલ્ફરના વજનનું પ્રમાણ 75:15:10 હોય છે. આ પ્રમાણથી બનતું મિશ્રણ લગભગ ચોક્કસ છે અને તેમાં કોઈ પણ સુધારો કે ફેરફારની જરૂર નથી. એક્સપર્ટ્સ સમ એક્સપર્ટ્સ જોઈ શું કહે છે, એક્સપર્ટ્સ એટલે નિષ્ણાતોનું એવું કહેવું છે, કદાચ આ એકમાત્ર એવું કેમિકલ પ્રોડક્ટ છે, રાસાયણિક ઉત્પાદન છે કે જે હજુ એ જ જૂના પ્રમાણ અને ઉત્પાદનની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. આમાં શું શું વપરાય છે, કેવી રીતે થાય છે, આ પેરેગ્રામમાં એની ચર્ચા કરી છે. અને પરીક્ષામાં આનું જે પ્રમાણ બતાવ્યું છે 75:15:10 એ પ્રમાણ પરીક્ષામાં ખરા ખોટા વિભાગમાં પૂછાય છે, એટલે 75:15:10 સિરીઝ જે છે લખાયેલી એ આપણે યાદ રાખીશું. અને બીજું તેની ફોર્મ્યુલા જે છે એ પરીક્ષામાં પ્રશ્નોના જવાબમાં પૂછાય છે. તો આપણે શું જોયું કે ભારતમાં દીપાવલી અને ઉત્તર ભારતમાં જે દિવાળી કહે છે એ દિવાળીનો તહેવાર ખૂબ જ વ્યવરાય લોકપ્રિય છે. બધાની અંદરની અંદર પ્રશ્ન થાય છે કે આ ફટાકડામાં શું પૂરેલું હોય છે, કરલા સરસ રંગ અવાજ ગંધ બધું આવે છે એવું વિચારતા હોય છે. પછી એ પાયરોટેકનિક્સનો શબ્દ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો ગ્રીકમાંથી એની અંદર ચર્ચા છે, અને ત્યાર પછી એની અંદર જે વપરાયેલું મટીરિયલ કે શું શું રાસાયણ અંદર વપરાય છે એની ચર્ચા છે. હવે ચર્ચા પછી શું કહે છે કે કેટલા જેમ વપરાય છે એનું પ્રમાણ કેટલું હોય છે, કે કેટલું પોટેશિયમ હોય છે, કેટલું કે કોલસો હોય છે, અને કેટલું શું મટીરિયલ સલ્ફરનું હોય છે એની ચર્ચા કરી છે. હવે આપણે આગળ સ્ટોપ કરીએ છીએ ફરીના પીરિયડમાં, વિમેન મીડિયા નેક્સ્ટ પીરિયડ એન્ડ વી ડિસ્કસ બરાબર આગળનો પાર્ટ ફરી આપણે ભણીશું. ત્યાં સુધી આટલું છે, ઘરે તમે નવરા પડો ત્યારે જોજો, ચોપડીમાં ખોલીને મજા આવશે પાઠ વાંચવાની, અને પાઠની સાથે સાથેના અંદરના શબ્દો પ્રશ્નોના જવાબ ખરા ખોટા વિધાનો નિયરેશ મિનિંગ પરીક્ષામાં એ શબ્દનો ઉપયોગ કરીને વાક્યો જે છે
એના ઉપર મહેનત કરતા. અત્યારે જો બોર્ડની પરીક્ષા આપવાની છે, બધા વિષયો કરતાં અંગ્રેજી વિષય સરળ છે. તમે કહેશો કેવી રીતે? એટલા માટે કે બધા વિષયમાં પ્રશ્નોના જવાબ મળે કરવાના હોય છે, જ્યારે અંગ્રેજીમાં બધા જ પેરેગ્રાફ અંદર આપેલા હોય છે અને એમાંથી પ્રશ્નોના જવાબ શોધવાના હોય છે. ઓકે, અલ્લાહ હાફિઝ.